હું મારું નામ રિંકલ ડાયાણી, મારા આ મારું પિયર છે અને મારા સાસરા છે ખીરસરા રોવામાં. અમે લોકો સાતમ આઠમ રમવા માટે આવીએ છીએ. અમારા પરંપરાથી અમે લોકો સાતમ આઠમમાં આણું કહીએ અને એક મહિના માટે પિયરે આવીએ અને સાતમ આઠમ રમીએ. અમે લોકો સાતમ આઠમની અંદર ગોયણીઓ બનવાનું હોય, જે લોકોના ઉનાળે યા તો દિવાળી પર મેરેજ થયો હોય આગલા વર્ષે, એ લોકો અમે સાતમ આઠમમાં ગોયણી બનીએ. ચાર ટોટલ અમે ચાર ગોયણી બનીએ. ચાર મેરિડ હોય તો ચારે ચાર ગોયણી મેરિડ બનીએ, અગર ના હોય તો કોઈ બી એક છોકરી કુંવારી પણ બની શકે. મારી સાથે આ વખતે આ ટોટલ ચાર અમે ગોયણી બની છીએ, એમાં સ્નેહલબેન પોકાર, રીટાબેન રંગાણી અને દિવ્યાબેન હરપાણી, અમે ચાર ગોયણી બની છીએ આ વખતે. અને આ પરંપરા અમારી વર્ષોથી ચાલી આવે છે ને, ગયા વર્ષે કોરોનાના કારણે અમે લોકો સાતમ આઠમ નથી કરી, એટલા માટે એક વર્ષ અમારો બ્રેક થયો. બાકી હંમેશાથી અમે લોકો આવી જ રીતે ચાર ગોયણી બને પછી સાતમ આઠમ રમીએ. સાતમ આઠમના સાંજે બપોર પછી અને રાત્રે બે ટાઈમ ઢોલ વગાડી અને બધી છોકરીઓ ગરબા રમે, લેડીસો ગરબા રમે અને ઢોલ પર જ અમે લોકો ગરબા કરીએ અને રાસ રમીએ. પછી રાતના ફંક્શન કોઈ બી રાખવા હોય તો રાખીએ. છઠના દિવસે જેમ કે અમે ગઈકાલે પણ એક ફંક્શન કર્યો હતો, સાથે ગરબા પણ રમીએ, પછી જાગરણ કરીએ. આવું બધું અમે લોકો પહેલેથી પરંપરાથી ચાલી આવે છે ને અત્યારે પણ અમે લોકો એ પરંપરા જાળવી રાખી છે.